નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું અંકિત સર અને તમે જોઈ રહ્યા છો મારી યુટ્યુબની ચેનલ બુકવોર્મ ઇંગ્લિશ એકેડમી। તો વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોમાં આપણે વાત કરવા જઈ રહ્યા છીએ ધોરણ 11ની ટેક્સ્ટબુકના યુનિટ નંબર 2 રીડ નંબર 3 વિશે, કે જે એક પોયમ છે અને પોયમનું નામ છે ધ સિક્રેટ ઓફ ધ મશીન્સ, યંત્રોનું રહસ્ય। સિક્રેટ એટલે કે રહસ્ય અને મશીન એટલે કે યંત્ર। અને આ સરસ મજાની પોયમ એ જંગલ બુક, જે બુક લખેલી છે એવા એક ઓથર છે રુડિયાર્ડ કિપલિંગ દ્વારા લખવામાં આવેલી છે। આપણે જંગલ બુક વિશે જાણતા હોઈશું, જે મોગલીનું જે કેરેક્ટર છે, જે મોગલીનું કેરેક્ટર આટલું સરસ મજાનું એક કેરેક્ટર બન્યું છે, એ કેરેક્ટર બનાવનાર કોણ હતા? રુડિયાર્ડ કિપલિંગ। તો એ આજે આપણને યંત્રોના રહસ્ય વિશે વાત કરવા જઈ રહ્યા છે, રાઈટ? હવે વિદ્યાર્થી મિત્રો, એ સમજો કે યંત્રોનું રહસ્ય એટલે ફક્ત અને ફક્ત આપણે એમ સમજવાનું છે કે યંત્રોનું રહસ્ય એટલે કે યંત્રોની આત્મકથા, અને આત્મકથા એ શું બતાવે છે એના વિશે વાત કરે છે આજે રુડિયાર્ડ કિપલિંગ। તો વિદ્યાર્થી મિત્રો, આ વિડીયોમાં આપણે આજે આપણી લાઈફમાં જે મશીનનું મહત્ત્વ શું છે એના વિશે વાત કરવાના છે, મશીનની ઉપયોગિતા શું છે, મશીન સાથે કોઈ કાર્ય કરવામાં ભૂલ થાય તો શું થાય, મશીન એ ક્યાંથી જન્મ લે છે, આ દરેકે દરેક મુદ્દાઓ વિશે આજે આપણે આ વિડીયોમાં વાત કરીશું। તો વિડીયોને અંત સુધી જોતા રહેજો જેથી તમને પૂરેપૂરી જાણકારી મળી જાય। અને હા, જો વિદ્યાર્થી મિત્રો તમે આ ચેનલ પર પહેલીવાર આવ્યા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરીને બેલ આઇકોન પ્રેસ કરી દેજો, જેથી મારા દરેકે દરેક નવા વિડીયોઝની નોટિફિકેશન તમારા સુધી પહોંચતી રહે। તો ચાલો શરૂઆત કરીએ છીએ આપણા પોયમની। We were taken from the orbit and the mine। શરૂઆતમાં જ રુડિયાર્ડ કિપલિંગ અહીંયા કોના વિશે વાત કરે છે? મશીન વિશે વાત કરતા કહે છે કે વી વર ટેકન, વી મીન્સ કોણ છે? મશીનની વાત કરે છે। વી વર ટેકન ફ્રોમ ધ ઓર્બિટ એન્ડ ધ માઇન્ડ। અહીંયા તમને પેસિવ વોઇસની વાક્ય રચના આપેલી છે, જુઓ વી વર ટેકન, ટેકન શું છે? વી થ્રીનું વર્બ છે, તો કહે છે કે અમને ક્યાંથી કાઢવામાં આવે છે? ઓર્બિટ એન્ડ ધ માઇન્ડ, એટલે તમે જુઓ અહીંયા જોઈ શકો છો ઓર્બિટ કોને કહીએ છે, ઓર્બિટ એટલે કે કાચી ધાતુ। હવે કાચી ધાતુનો મતલબ શું થાય છે કે પહેલો જ ફોટો તમે અહીંયા જોઈ શકો છો કે એ છે ગોલ્ડનો, રાઈટ? હવે મેં અહીંયા ફક્ત આયરન ઓર લીધેલું છે, ક્લિયર? હવે ગોલ્ડનો ફોટો તમે અહીંયા જોઈ શકો છો એટલે કે એ કાચી ધાતુ છે। હવે કાચી ધાતુ એટલે સીધે સીધું મશીન ક્યારે કોઈ જગ્યાએથી ન બને, ક્લિયર? હવે મશીન બનાવવા માટે સૌથી પહેલાં ખડગ, જે ખાણ છે એની બાજુનો ફોટો જુઓ છો, એ બાજુના ફોટામાંથી તમે જુઓ છો કે એ ફોટામાંથી આ જે વસ્તુ છે કાચી ધાતુ છે એને બહાર કાઢવામાં આવે છે, અને ત્યાંથી એ દરેકે દરેક જગ્યા ઉપરથી એમને લેવામાં આવે છે। વી વર મેલ્ટેડ ઇન ધ ફર્નેસ એન્ડ ધ પિટ, અને ત્યારબાદ એ કાચી ધાતુને ક્યાં ઓગાળવામાં આવે છે? ફર્નેસમાં, ભઠ્ઠીમાં। તમે અહીંયા જોઈ શકો છો, જો આ ભઠ્ઠી છે, આવી ભઠ્ઠીમાં એ કાચી ધાતુને શું કરવામાં આવે છે? ઓગાળવામાં આવે છે, અથવા તો એ કોઈક ખાડામાં પણ એને ઓગાળવામાં આવી શકતું હોય। તો શરૂઆતમાં જ કહે છે કે વી વર ટેકન ફ્રોમ ધ ઓર્બિટ એન્ડ ધ માઇન્ડ, અમારો જન્મ ક્યાંથી થાય છે, અમને ક્યાંથી કાઢવામાં આવે છે? તો કે અમને કાચી ધાતુ સ્વરૂપે ખાણમાંથી કાઢવામાં આવે છે। વી વર મેલ્ટેડ ઇન ધ ફર્નેસ એન્ડ ધ પીટ, અને ત્યારબાદ એ કાચી ધાતુને જે ખાણમાંથી જે ઓર્બિટ લેવામાં આવે છે ત્યાંથી અમને ઓગાળવામાં આવે છે, અને એ ઓગાળવાનું કામ ક્યાં કરવામાં આવે છે? ફર્નાન્સ અને પીટમાં કરવામાં આવે છે। વી વર કાસ્ટ એન્ડ રોટ એન્ડ હેમર્ડ ટુ ડિઝાઇન, અમને આકાર આપવા માટે અમને ઢાળવામાં આવે છે, એના બાદ અમને આકાર આપવામાં આવે છે, અને આકાર આપવા માટે અમને હથોડીથી ટીપવામાં આવે છે। વી વર કટ એન્ડ ફિલ્ડ એન્ડ ટોલ્ડ એન્ડ ગોજ ટુ ફિટ, અને જ્યારે અમારું એક શેપ બને છે ત્યારે અમને કોઈક જગ્યા ઉપર ફિટ કરવા માટે અમને કાપવામાં આવે છે, અમને ઘસવામાં આવે છે, અમારા ઉપર કેટલા ઘણા ખરા ઓજારોનો ઉપયોગ કરવામાં આવે છે, એન્ડ ગોજ, અને અમારું માપ લેવામાં આવે છે, ત્યાર જઈને અમારો જન્મ થાય છે। અહીંયા રુડિયાર્ડ કિપલિંગ એ બહુ સરસ રીતે આપણને સમજાવે છે કે કઈ રીતે એક મશીનનો જન્મ થાય છે। તો શરૂઆતમાં જ આપણને કીધું કે મશીનનો જન્મ ક્યાંથી થાય છે? એક કાચી ધાતુ તરીકે થાય છે, અને એ કાચી ધાતુને ખાણમાંથી લેવામાં આવે છે, ત્યારબાદ એને ઓગાળીને ભઠ્ઠી અને ખાડામાં એને ઓગાળવામાં આવે છે, એને ઢાળવામાં આવે છે, એને આકાર આપવામાં આવે છે, એને જોર જોરથી ટીપવામાં આવે છે,
અને ત્યારબાદ એને કાપીને ઘસીને અથવા એના ઉપર અલગ અલગ પ્રકારના ઓજારોનો ઉપયોગ કરીને એની માપણી કરીને એને એક જગ્યા ઉપર ફિટ કરવામાં આવે છે. સમ વોટર કોલ એન્ડ ઓઇલ ઇઝ ઓલ વી આસ્ક. મશીન કહે છે, મશીનની પોતાની આત્મકથા છે, એટલે મશીન અહીંયા કહે છે કે અમારે ફક્ત કેટલાક પાણી, કેટલોક કોલસો અને કેટલાક ઓઇલની જરૂર પડે છે. તો તમે અહીંયા જુઓ છો એવા ઘણા ખરા મશીન છે કે જે પાણીથી ચાલે છે, કોલસાથી ચાલે છે, પેટ્રોલ છે, ડીઝલ છે, કેરોસીન છે, આ દરેકે દરેક પ્રકારની વસ્તુથી કામ કરી રહ્યા છે. તો અહીંયા મશીન કહે છે કે અમને ફક્ત ચાલવા માટે કેટલાક પાણીની જરૂર છે, કેટલાક કોલસાની જરૂર છે, કેટલાક ઓઇલની જરૂર છે. એન્ડ થાઉઝન્ડ્સ ઓફ એન ઇંચ ટુ ગીવ અસ પ્લે. અને તમે અમને જ્યારે થાઉઝન્ડ ઓફ એન ઇંચ એટલે કે ઇંચનો હજારમાં ભાગ જેટલી જગ્યા જોઈએ છે અમને કાર્ય કરવા માટે. તમે ઘણા ખરા વિદ્યાર્થી મિત્રો એવા મશીન જોયા હશે કે જે બહુ નાના છે અને એ મશીનોને કામ કરવા માટે બહુ ઝાઝી જગ્યા જોઈતી નથી. તો અહીંયા મશીનની વાત કરે છે અને મશીન એ દરેકે દરેક પ્રકારના મશીન વિશે વાત કરે છે. આગળ આપણે પોયમમાં જોઈશું કે કેવા કેવા પ્રકારના મશીનની વાત કરે છે. તો અહીંયા મશીન ખુદ કહે છે કે જ્યારે તમે અમને એક ઇંચના હજારમાં ભાગ જેટલી જગ્યા આપી દો છો ત્યારે અમે અમારું કામ આરામથી કરી શકીએ છીએ. એન્ડ નાઉ ઇફ યુ સેટ અસ ટુ અવર ટાસ્ક વી વિલ સર્વ યુ 24/7. અને જ્યારે તમે અમને કોઈ એક કાર્ય સોંપી દો છો ત્યારે અમે તમારી સેવા કરવા માટે 24 કલાક હાજર છે. વી વિલ સર્વ યુ 24/7. 4 and 20 hours, તો 20+4=24. એટલે અહીંયા રુડયાર્ડ કિપલિંગ એવું કહેવા માંગે છે કે જો આપણે મશીનને એમનું કાર્ય સોંપી દઈએ તો એ લગભગ 24 કલાક આપણી સેવામાં હાજર રહે છે. પરંતુ હા વિદ્યાર્થી મિત્રો, આપણને આગળ જ સમજાવી દીધું કે એને કામ કરવા માટે શેની જરૂર પડે છે, પાણીની જરૂર પડે છે, કોલસાની જરૂર પડે છે અથવા તો કોઈપણ પ્રકારના ઓઇલ કે જેવા પેટ્રોલ છે, ડીઝલ છે, આ દરેકે દરેક વસ્તુની જરૂર પડે છે. કારણ કે આપણે એવા ઘણા ખરા મશીન જોયા હશે કે જે મશીન છે એ આ દરેક વસ્તુને લીધે કાર્ય કરવા માટે સક્ષમ હોય છે. વી કેન પુલ એન્ડ હોલ એન્ડ પુશ એન્ડ લિફ્ટ એન્ડ ડ્રાઈવ. We can print and plow and weave and heat and light. We can run and race and swim and fly and dive. We can see and hear and count and read and write. દરેકે દરેક પ્રકારના મશીન વિશે રુડયાર્ડ કિપલિંગ અહીંયા આપણને સમજાવી દે છે. અલગ અલગ પ્રકારની વસ્તુ આપણને બતાવી દીધી છે કે અલગ અલગ પ્રકારના કેવા કેવા મશીન હોઈ શકે. તો એ કહે છે, તમે નીચે ફોટામાં જોઈ શકતા હશો, આ દરેકે દરેક પ્રકારના મશીન છે. વી કેન પુલ, વી કેન હોલ, વી કેન પુશ, વી કેન લિફ્ટ, વી કેન ડ્રાઈવ. એવા ઘણા ખરા મશીન છે કે જે ઉચકી શકે છે. તો અહીંયા રુડયાર્ડ કિપલિંગ કહે છે કે વી કેન પુલ, એટલે કે યંત્રો પોતે કહે છે કે અમે ખેંચી શકીએ છીએ, અમે ઘસેડી શકીએ છીએ, અમે ધક્કો મારી શકીએ છીએ, અમે ઉચકી શકીએ છીએ, અમે ચલાવી શકીએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો, હવે થોડા ઘણા મશીન વિશે આપણે વાત કરીએ કે વી કેન પુલ. તો મોટી મોટી ક્રેન તમે જોઈ હશે, તો એ ક્રેન એક મશીન છે અને એ મશીનનું કાર્ય શું છે, કોઈ પણ સાધનને ઊંચકવાનું. વી કેન હોલ, અમે ઘસેડી શકીએ છીએ. તો એવા પણ ઘણા ખરા મશીન છે કે જે કોઈ સામાનને ઘસેડવા માટે ઉપયોગમાં લેવાય છે. વી કેન પુશ, અમે ધક્કો મારી શકીએ છીએ. વી કેન લિફ્ટ, અમે ઉચકી શકીએ છીએ. વી કેન ડ્રાઈવ, કાર વિશે તો તમે સાંભળ્યું જ હશે વિદ્યાર્થી મિત્રો, રાઈટ? તો એ કાર પણ એક શું છે, મશીન છે. તો એ કહે છે કે અમે ખેંચી શકીએ છીએ, અમે ઘસેડી શકીએ છીએ, અમે ધક્કો મારી શકીએ છીએ, અમે ઉચકી શકીએ છીએ, અમે ચલાવી શકીએ છીએ. વી કેન પ્રિન્ટ એન્ડ પ્લાવ એન્ડ વીવ એન્ડ હીટ એન્ડ લાઇટ, અમે છાપી શકીએ છીએ. છાપવા માટેના મશીન આવે છે, મોટા મોટા જે ન્યૂઝપેપર તમે જુઓ છો એ ન્યૂઝપેપરને છાપવા માટે પણ કેટલાક મશીન કાર્ય કરે છે. વી કેન પ્લાવ, ખેતી કરવા માટે જે પણ સાધનોનો ઉપયોગ થાય છે એની વાત કરે છે. વી કેન પ્લાવ, અમે ખેડી શકીએ છીએ. એન્ડ વ્યૂ, વી કેન વ્યૂ, અમે ગૂંથી શકીએ છીએ. તમે જે કપડાં પહેરો છો એ જે કાપડ બને છે એ કાપડ પણ એ કોણ બનાવે છે, મશીન બનાવે છે. એન્ડ હીટ એન્ડ લાઇટ, એવા પણ કેટલાક મશીનો છે કે જે ગરમી આપે છે, જે પ્રકાશ આપે છે. વી કેન રન એન્ડ રેસ એન્ડ સ્વિમ એન્ડ ફ્લાય એન્ડ ડાઈવ. આગળ કહે છે કે અમારા બીજા પણ ઘણા બધા રૂપ છે. વી કેન રન, વી કેન રેસ, વી કેન સ્વિમ, વી કેન ફ્લાય, વી કેન ડાઈવ. જો ડાઈવની વાત કરીએ તો સબમરીન,
એ સબમરીન શું છે જે પાણીમાં ડાઈવ મારી શકે છે. હવામાં ઉડતા પણ કેટલાક મશીનો તમે જોયા હશે, નાના નાના મશીનો છે કે જે હવામાં ઉડી પણ શકે છે. વી કેન સ્વિમ, વી કેન રેસ, વી કેન રન. આગળ કહે છે વી કેન સી એન્ડ હિયર એન્ડ કાઉન્ટ એન્ડ રીડ એન્ડ રાઇટ. અમે જોઈ શકીએ છીએ, વી કેન હિયર અમે સાંભળી શકીએ છીએ, વી કેન કાઉન્ટ કેલ્ક્યુલેટર એ શું છે એક યંત્ર છે, વી કેન રીડ એન્ડ રાઇટ એવા પણ કેટલા ઘણા ખરા મશીનો છે કે જે વાંચી પણ શકે છે, કે જે લખી પણ શકે છે. તો આ દરેકે દરેક પ્રકારના મશીન વિશે રુડયાર્ડ કિપલિંગ આપણને અહીંયા સમજાવી દે છે. બટ રિમેમ્બર પ્લીઝ ધ લો બાય વિચ વી લીવ વી આર નોટ બિલ્ટ ટુ કોમ્પ્રિહેન્ડ અ લાઈ. પરંતુ કહે છે મશીન ખુદ કહે છે, પરંતુ યાદ રાખજો કે જે નિયમથી અમે જીવી રહ્યા છીએ, ધ લો બાય વિચ વી લીવ એટલે કે જે નિયમથી અમે કામ કરી રહ્યા છે, વી આર નોટ બિલ્ટ ટુ કોમ્પ્રિહેન્ડ અ લાઈ. અમને ક્યારેય અમે ખોટું સહન કરી શકતા નથી, અમે ખોટું ગ્રહણ કરી શકતા નથી. વી કેન નાઇધર લવ નોર પીટી નોર ફરગીવ. અમે ક્યારેય કોઈ જગ્યાએ પ્રેમ નથી કરી શકતા, અમે કોઈના ઉપર દયા નથી રાખવી શકતા, અથવા અમે કોઈને માફ નથી કરતા. આ જ મિત્રો આ જ વસ્તુ ધ્યાન રાખવાની છે કે મશીન છે, અને મશીન ક્યારેય કોઈના ઉપર દયા ખાતા નથી, અને મશીન ક્યારેય ખોટું કાર્ય કરતા નથી. જ્યાં સુધી કોઈ મનુષ્ય એને ખોટું કાર્ય કરવા માટે ન પ્રેરે ત્યાં સુધી અમે આમાંનું કંઈ કરી શકતા નથી. અમને ક્યારેય કોઈના પ્રત્યે પ્રેમ જાગતો નથી, અમે ક્યારેય કોઈના ઉપર દયા નથી કરતા, અમે ક્યારેય કોઈને માફ પણ કરતા નથી. કારણ કે અમારો નિયમ જ છે. અમારો નિયમ શું હોઈ શકે? અમે ફિઝિક્સ ઉપર કામ કરતા હોઈએ, અમને તમે જે રીતે કાર્ય કરવા માટે કામ આપેલું છે એ રીતે અમે સતત 24 કલાક કાર્ય કર્યા કરીએ છીએ, પરંતુ અમે ક્યારેય ખોટું ગ્રહણ કરતા નથી. ઇફ યુ મેક અ સ્લીપ ઇન હેન્ડલિંગ અસ યુ ડાય. તો અહીંયા સરસ મજાની વાત કરે છે કે ઇફ યુ મેક અ સ્લીપ, જો અમને સંભાળવામાં તમે ભૂલ કરો છો, ઇન હેન્ડલિંગ અસ યુ ડાય, તો કદાચ તમારું મૃત્યુ પણ થઈ શકે છે. એવા ઘણા બધા મશીનમાં, એવા ઘણા બધા કિસ્સા તમે સાંભળ્યા હશે કે મશીનમાં હાથ ફસાઈ જવાથી મનુષ્યનો હાથ કપાઈ જાય છે. અહીંયા નીચે તમે ફોટામાં જોઈ શકો છો. આ દરેકે દરેક પ્રકારના મશીનમાં જો તમે થોડીક પણ ભૂલ કરો તો એ કદાચ તમારા અંગનું બલિદાન તમારે આપવું પડે છે. તો મશીન કહે છે કે અમને ક્યારેય કોઈને પ્રેમ કરતા નથી, ભલે તમે અમને 10 વર્ષથી 20 વર્ષથી અમારી સાથે જોડાયેલા હોય, પરંતુ જો તમે એક ભૂલ કરી દીધી તો એ ભૂલ તમને બહુ મહેંગી પડી શકે છે, કદાચ તમારું અંગ અમે કાપી નાખીશું. Though our smoke may hide the heavens from your eyes, it will vanish and the star will shine again. સરસ મજાની વાત કરે છે મશીન. Though our smoke may hide the heavens of your eyes. નીચે તમે ફોટામાં જોઈ શકો છો કે એવા ઘણા બધા મશીન છે કે જેમાંથી અસંખ્ય પ્રમાણમાં, પુષ્કળ પ્રમાણમાં ધુમાડો નીકળે છે, અને એ ધુમાડાથી શું કહે છે, સ્મોક મે હાઇડ ધ હેવન્સ ઓફ યોર આઈસ, એટલે કે તમારી આંખોની ઉપર જે આકાશ દેખાઈ રહ્યું છે એ આકાશ કદાચ અમારા ધુમાડા એ શું કરી દેશે, ઢાંકી દેશે. ઇટ વિલ વેનિસ એન્ડ ધ સ્ટાર વિલ શાઇન અગેન, પરંતુ એ થોડા સમય માટે છે. એ થોડા સમય બાદ એ ધુમાડા ત્યાંથી ગાયબ થઈ જશે અને ફરીથી તમને સ્ટાર એટલે કે તારાઓ દેખાવા મળશે. બિકોઝ ઓલ અવર પાવર એન્ડ વેઇટ એન્ડ સાઇઝ વી આર નથિંગ મોર દેન ચિલ્ડ્રન ઓફ યોર બ્રેઇન. પરંતુ કહે છે, એક જ વસ્તુ કહે છે કે અમારી આ જે તાકાત છે, અમારું જે વજન છે, અમારી જે સાઇઝ છે એ અમે નથી બનાવી. વી આર નથિંગ મોર દેન ચિલ્ડ્રન ઓફ યોર બ્રેઇન. અમે બીજું કંઈ નહીં પરંતુ તમારા જ દિમાગમાંથી ઉદ્ભવેલું એક યંત્ર છે. એક સરસ મજાનો ફોટો તમે અહીંયા જોઈ શકો છો કે મનુષ્યના દિમાગમાંથી ઘણા બધા આઈડિયાઝ બહાર નીકળે છે, અને એ આઈડિયાઝમાંથી કોઈક ને કોઈક આઈડિયામાંથી એક મશીનનું સર્જન થયું છે. કોઈ પણ મશીનની વાત કરીએ, કોમ્પ્યુટરની વાત કરીએ તો કોમ્પ્યુટર એક મશીન છે, મોબાઈલની વાત કરીએ તો મોબાઈલ એક મશીન છે. તો આ મોબાઈલનો જન્મ ક્યાંથી થયો? તો મોબાઈલનો જન્મ એક મનુષ્યના આઈડિયામાંથી થયો છે. તો એમાં ઘણા બધા ફિઝિક્સ છે, ઘણા બધા લોને અપ્લાય કરીને એક યંત્ર બનાવવામાં આવે છે. તો મશીન કહે છે કે અમારો જે પાવર છે, અમારું જે વજન છે, અમારી જે સાઇઝ છે, એ દરેકે દરેક વસ્તુ માટે જવાબદાર કોણ છે? તમે મનુષ્ય પોતે જવાબદાર છે. એટલે કહે છે કે અમે મનુષ્યમાંથી નીકળેલી એક પેદાશ છે. તો એ જ વસ્તુ હતી કે અહીંયા સમજાવે છે આપણને રુડયાર્ડ કિપલિંગ કે મશીન ખરેખર એની ઉપયોગિતા આપણા માટે ખરેખર ઘણી બધી છે.
परंतु जो एने आपणे कार्य करवामां एनी साथे भूल करी जईए तो कदाच आपणने कोईक ने कोईक वस्तुनुं बलिदान आपवुं पड़े छे। तो बस विद्यार्थी मित्रों, आज थी तमारी पोयम ध सीक्रेट ऑफ द मशीन्स। खरेखर तमने आ पोयम केवी लागी, एनू एक्सप्लेनेशन तमने केवू लाग्यू एना विषे कमेंट बॉक्स में कमेंट जरूर थी करजो। फरीथी मळीशुं एक सरस मजाना नवा वीडियो साथे। त्यां सुधी जय हिंद।